હવે હું નારણભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને 18મા સમૂહ લગ્નોત્સવ વિશે પોતાના મંતવ્ય વ્યક્ત કરશે. શ્રી નારણભાઈ. અઢારમા સમૂહ લગ્નમાં સ્ટેજ પર ઉપસ્થિત આજના આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એવા આઝાતા, સમગ્ર તાલુકા અને તાલુકા આજુબાજુના તાલુકામાંથી પધારેલા આહીર સમાજના અગ્રણી શ્રીઓ અને ખાસ આહીર સમાજના કાર્યકર્તા શ્રીઓ, દર વખતે સમાજને લગતી વાતો આપણે, સમાજને કયા માર્ગે જાય તો સમાજને ફાયદો થાય એ વાતો સ્ટેજ પરથી અવારનવાર આગેવાનશ્રીઓ અને કાર્યકર્તા કરતા આવતા હોય છે. પણ આપણે ભારત નહીં પણ વર્લ્ડની અંદર ગૌરવ સાથે કહી શકે એવો આહીર સમાજના આપણે દીકરા છે એના માટે આપણે ગૌરવ છે. પરંતુ આહીર સમાજને શોભે અને જે કુળમાં આજે આપણે જન્મેલા છે અને તાકાતથી જેનું નામ લઈએ આપણે, જે કૃષ્ણ, એને આપણાથી ક્યાંય ડાઘ નથી લાગતો ને કે મારા જીવવાથી સમાજ અને સમાજના ભગવાનને ક્યાંય અડચણરૂપી મારું જીવન નથી થતું ને, આ વિચાર કરવાનો સમય છે. સમાજમાં બદલાવ લાવવા માટે આર્થિક રીતે સમાજને કઈ રીતે સદ્ધર બનાવવો, શૈક્ષણિક દ્રષ્ટિએ સમાજને કઈ રીતનો આગળ લાવવો અને રાજકીય ક્ષેત્રે સમાજની વેલ્યુ કઈ રીતની વધારવી સમાજના આગેવાનોની, એની ખરેખર આંતરિક આપણે સમાજને સરસા કરવાની જરૂર છે. આપણે ઘણી વખત કહેતા હોય ઘણી જગ્યાએ કે ભાઈ હું એ સમાજમાંથી આવું છું, એ સમાજનો ઇતિહાસ બને છે, જે સમાજના નાટકો રજૂ થાય છે, જે સમાજની ફિલ્મો રજૂ થાય છે, જે સમાજના કથાકારો, કવિઓ, લેખકો અને સાહિત્યકારો ગુણગાન ગાવામાં ઠાકતા નથી, એ સમાજના આપણે પુત્ર છીએ. ત્યારે હું ખાસ જાજુ તો નહીં કહું, એટલું કહીશ કે ખાસ કરીને દીકરીઓ ધ્યાનમાં લે, મને તમારો પોતાનો ભાઈ ગણજો, જેને કાકા થતો એને કાકા ગણજો મને. પણ જે દીકરીને એ ખાસ લેવાનું છે કે આહી સમાજ તો ખરેખર જે આજે 20 વર્ષ પહેલાં જે જીવતો હતો એના કરતાં આજે વિકસિત છે. અન્ય સમાજની હરોળમાં જે વિકાસશીલ સમાજ હતો એને હરોળમાં આહી સમાજ પહોંચવા વળગી ગયો. પણ ક્યાંક ને ક્યાંક આપણે ડાઘ લાગતો હોય એવું ન જીવીએ, એ ખાસ હું દીકરીઓને કહું છું કે મારા પિતા મને બાળપણમાં જન્મ આપે ત્યારથી પિતાને જો લાડકી કોઈ હોય ને એનો પુત્ર હોય ને, બેનાઈ બોલતી હતી ને કે દીકરીને કરતા દીકરાને મહત્વ આપે, પણ એ નારી નારી પ્રત્યેની ઈર્ષા કરે એને કારણે સમાજમાં દીકરીઓને સંઘર્ષ કરવો પડે, બાકી પુત્રને તો દીકરાને ઓલા પિતાને તો પુત્રી જ વાલી હોય. એટલે મારા માટે એટલું એટલું મારી પિતાશ્રી કરતા હોય, મારા મા બાપ જીવતા હોય, મને ભણાવતા હોય, પ્રગતિ કરાવતા હોય, મારા સુખ દુઃખમાં ભાગ લેતા હોય, સારા ઠેકાણે આપતા હોય અને શેઠ મૃત્યુ પામે ત્યાં સુધી દીકરી દીકરી કરતા હોય, એ મા બાપને મારા કારણે ડાઘ ન લાગવો જોઈએ એવો સંકલ્પ દીકરીઓ કરજો. બાકી તો તમને હાઈફાઈ જીવન જીવવા માટે થઈને, તમને આધુનિક જીવન જીવવા માટે થઈને, તમને શૈક્ષણિક લેવલે પ્રગતિ કરવા માટે થઈને, ગવર્મેન્ટની સર્વિસ કરવા માટે અને ઉદ્યોગ ધંધોમાં પણ તમારું નામ આગળ જાય સારી જગ્યાએ બેઠો એ માટે માતા પિતા તો ત્યારે જ છે. પણ ક્યાંક આવી રીતનું સમાજમાં બનતું રહે છે ગુજરાતની અંદર, ટિકટોક માથે મોબાઈલમાં આપણે ખોલીએ ને તો આહી સમાજની દીકરીઓ અત્યારે આવતી હોય ને, એવું બોલતો હોય દુઃખ કેવું, દુઃખ સાથે કેવું પડે, દીકરી આહીની દીકરી હોય ને ટિકટોક માથે તો નો જ આવે, એ તો ખાસ નોંધ લેજો. આહીરની દીકરી બાકી કોણ આવે આ જગ્યા આવે,
આપણે આપણે વિચારીએ ને, જે મોબાઈલ માંથી જે ચિત્રો આવતા હોય ને, ફોટા આવતા હોય, એના વિશે જે યુવાનો છે કઈ કઈક રીતના કોમેન્ટમાં લખતા હોય, શરમ આપણે આવવી પડે. અને આપણે આવી જઈએ આવેશમાં આવીને, આપણે ખ્યાલ ન હોય ને આપણે ફોટો પાડીને મોબાઈલ ઉપર મૂકી દઈએ, ટિકટોકમાં આપણો વિડીયો બોલાવી લઈએ. ને એમ તો યુવાનને હું ખાસ કહું કે જે આપણે ઓલા આપણે મોબાઈલમાં તે ટિકટોકમાં ને વોટ્સઅપ પર વિડીયો મૂકે, હું તો આહિરનો દીકરો અને કોઈના બાપથી ડરતો નથી. મિત્રો, આપણાથી અન્ય સમાજો ઈર્ષા કરવા માંડી ગયા. આ ધંધામાં નડવાનું છે. આપણે પટેલ સમાજ વે છે આજ રીતે, હાર્દિક પટેલ વે એની પરિસ્થિતિ આજે ગુજરાતમાં પટેલ સમાજની કેવી થઈ કે ભાઈ ડોક્ટર પટેલ નો દીકરો જોઈએ, જજ પટેલ નો દીકરો જોઈએ, પોલીસ ખાતામાં પીએસઆઈ પટેલ નો દીકરો જોઈએ. એ શબ્દને કારણે આજે પટેલ સમાજને અન્ય સમાજોએ ફેંકવી દીધો ગુજરાતમાંથી. એટલે આપણે આ નથી કરવાનું, બધા સમાજોને સાથે લઈને હાલવાનું છે. ને જે યુવા મિત્રો જે મોબાઈલમાંથી જેમ તેમ ભરડી નાખે ને લખે ને, બે લીટી લખે, હું આહીનો દીકરો છે, કોઈથી ડરતો નથી, આ શબ્દો ખરેખર નથી લખવાના જરૂર. એનાથી આ અન્ય સમાજ આપણો દુશ્મન બની જાય છે. એટલે આ ખાસ નોંધ રાખજો. એક ઉદાહરણ આપું તમને કે એક વ્યક્તિને ધૂળની અંદર એક નાનો એવો કાચનો ટુકડો ઝડ્યો, ગરીબ માણા હતો, એની એ ઘરે લાવીને ઘેસ્યો તો એ સમકવા લાગી ગયો. એને એમ લાગ્યું કે આ કોઈ કિંમતી વસ્તુ લાગે, આ તો હીરા જેવો હશે, આ હાસો હીરો હશે કે ખોટો હશે. એટલે એ સોની પાસે ગયો. સોનીને કીધું કે આ હીરો મારે વેચવાનો છે અને કિંમત શું આવશે. એટલે સોની વેપ ઘસી અને એના લેન્સથી જોઈ ને એને નક્કી કર્યું કે આ હીરો ઓછામાં ઓછો 50 લાખ રૂપિયાનો છે. હવે આ માણા અભણ માણા છે, આને ક્યાંકથી જડેલો છે, આને ખબર નથી આની કિંમત. એટલે એ સોની વે એ હીરા પારખું વ્યક્તિ હતો, સોનીને હીરા પારખું વ્યક્તિ હતો, એને હીરો લઈ ઓલાના સામે મોઢું બગાડીને કીધું આનું કઈ ન આવે, એ કે આ તો ખોટો છે, આના 150-200 રૂપિયા જોતા હોય તો આપો એમ કરીને હીરો છે ને ઘા કર્યો દિવાલમાં, ઘા કર્યો ને. પણ મિત્રો, પહેલાંની વાત હું કહેતા ભૂલી ગયો કે એને જેને મળ્યો હતો ને એની માથે અથોડી મારી હતી, તૂટ્યો નહોતો, પછી ઘણી જગ્યા ઘેસ્યો હતો, બહુ ઘસાતો નહોતો, ઘણું બધી પ્રયોગો તૂટ્યો નહોતો, પછી સોની ઓલા હીરા પારખું પડકી ગયો હતો, હીરા પારખું એ ઘા કર્યો ને દિવાલમાં તો ટુકડે ટુકડા ઝીણા ઝીણા વેણાઈ ગયા. એટલે ઓલા હીરા પારખું હતો એના ડોળા ફાટી ગયા કે આ હીરો 50 લાખનો છે, હાસો હીરો છે, કે આ તૂટ્યો કેમ નહીં. ઓલાવે એમ કીધું કે ભાઈ મારે અત્યારે તૂટ્યો નહોતો, એટલું બધી મેં મહેનત કરી તો મેં આની માટે અથોડી મારી તૂટીને તમારી અત્યારે તૂટી ગયો. ત્યારે ઓલો હીરો બોલ્યો, કટકા કટકા હતા ને એમાંથી અવાજ આવ્યો, એ કે આ વ્યક્તિ જે ગરીબ માણા હતા ને એ મારી માથે અથોડી મારતો હતો ને, તો એને મને દુઃખ નથી કે એને મારી કિંમત નથી, ને તને તો એ કે મારી કિંમત હતી ખબર હતી ને તે મને પસાડીને ફેંક્યો કે આની કોઈ વેલ્યુ નથી, એનું મારે કાળજું તૂટી ગયું, એના ટુકડા હું થઈ ગયો. મિત્રો, આપણે એ હીરા જેવા સમાજમાં જન્મેલા છે, આપણે એવા સમાજમાં હીરા કરતા કિંમતી સમાજ છે. અને જે કુલની અંદર, જે સમાજની અંદર કૃષ્ણ તરીકે સમાજને ઓળખાણ થતી હોય, જે સમાજને દેવજ બોદલ તરીકે ઓળખાણ થતી હોય, જેના ઇતિહાસ લખાતા હોય, જેના ફિલ્મો બનતા હોય, એ સમાજમાં જન્મી ને હું આજે મારા સમાજને નડતે રૂપ થાવ, મારા સમાજને ક્યાંક હું નુકસાનકારક થતું હોય ને, તો એ ઓલો અભણ માણા હતો ને એ ગરીબ માણા, એના કરતાં તો નીસું જીવન આપણે જીવીએ. આપણે આહી સમાજને ક્યાંય ગાડીમાં લખવાનો અધિકાર નથી, એના માટે આપણે એવું બનવું પડશે. હવે જાજુ તો નથી કહેતો, પણ આ જે સમા આ સમૂહ લગ્નની અંદર જે બહેનોએ ભાગ લીધો છે એના માતા પિતાને સમાજ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વસ્તુ જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ નારણભાઈ, એકવાર જોરદાર તાળીઓથી એને આપણે એના વક્તવ્યને વધાવી લઈએ. સમાજમાં શું ઘટે છે, દીકરીઓને એનું સૂચન કર્યું છે અને દીકરીઓને સંકલ્પ લેવડાવવો જોઈએ. મોબાઈલનો ઉપયોગ અને એવી ઘણી બધી એપ કે જે દીકરો હોય કે દીકરી હોય, આપણા સમાજ માટે, આપણા કુટુંબ માટે, સ્વયં આપણા માટે એ નુકસાન કરતા છે, તો મોબાઈલનો ઉપયોગ આપણે વ્યવસ્થિત કરીએ. કોઈ પણ અદ્યતન ટેકનોલોજીનું સાધન હોય એનું જેમ સકારાત્મક પાસું હોય તેમ એનું નકારાત્મક પાસું પણ હોય છે, તો એના વિશે પણ નારણભાઈએ સરસ ઉદાહરણ આપી સમજાવ્યું. યુવાન મિત્રોને પણ
એક ટકોર કરી છે અને હીરાનું ઉદાહરણ આપીને પણ એને એ ટકોર વિશે સમજાવ્યું છે. પછી નારાયણભાઈ છેલ્લે બહુ સરસ બોલ્યા છે કે આપણા સમાજને નુકસાન થાય એવું કોઈ અઘટિત કાર્ય આપણે ન કરીએ.